એસ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ લોન મોગી નહીં થાય આરબીઆઈ એ રેપો રેટ યથાવત રાખ્યો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ સતત છઠ્ઠી વખત વ્યાજના દરોમાં કોઈ પણ ફેરફાર કર્યો નથી આરબીઆઈએ વ્યાજદરો છ પોઈન્ટ પાંચ ટકા યથાવત રાખ્યા છે એટલે કે લોન મોંઘી નહીં થાય અને તમારા ઈ એમઆઈ પણ નહીં વધે આરબીઆઈએ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં જીરો પોઈન્ટ પચીસ ટકાથી છ પોઈન્ટ પાંચ ટકા સુધી રેપો રેટ વધાર્યો હતો ગત નાણાકીય વર્ષમાં રેપો રેટ છ વખત બે પોઈન્ટ પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો છ ફેબ્રુઆરીથી ચાલી રહેલી મોનિટરિંગ પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય વિશે આરબીઆઈ ગવર્નર શશિકાંત દાસે આજે જણાવ્યું હતું કે આ બેઠક પર બે મહિને થાય છે અને આરબીઆઈની અગાઉની ડિસેમ્બરની બેઠકમાં વ્યાજ દરમાં વધારો કર્યો ન હતો અને તે જ જાળવી રાખ્યો છે આમ રેપો સતત છઠ્ઠી વગર તેમણે કોઈ પણ જાતના વધારા વગર યથાવત રાખ્યો છે ધ રિઝર્વ બેંક અંડર ટુક સિક્સ ફાઇન ટ્યુનિંગ વેરિયેબલ રેટ રિવર્સ રિપો ઓપ્શન્સ દેટ ઇઝ વી ટ્રિપલ આર ઓપ્શન્સ During February 2 to February 7, 2024, to absorb surplus liquidity. Financial market segments have adjusted to the evolving liquidity conditions in varying degrees. While the short term rates, rates have fluctuated, long term rates have remained relatively stable, reflecting better anchoring of inflation expectations as indicated in the softening of term spread. In the government securities market. In the credit market, however, monetary transmission remains incomplete. Let me reiterate, and this is very important let me reiterate that our policy stance is in terms of interest rate, which is the principal tool of monetary policy in the current framework. Our stance of withdrawal of accommodation should be seen in the context of incomplete transmission.

રેપો રેટને ચાર ટકા પર સ્થિર રાખ્યો હતો પરંતુ બીજી અને ત્રીજી મેના રોજ ઇમરજન્સી મીટિંગ બોલાવી આરબીઆઈએ રેપો રેટ ઝીરો પોઈન્ટ ચાલીસ ટકા વધારી ચાર પોઈન્ટ ચાલીસ ટકા કર્યો હતો આરબીઆઈ પાસે રેપો રેટના રૂપમાં ફુગાવા સામે લડવા માટે આ એક શક્તિશાળી ટોલ છે જ્યારે ફુગાવો ઘણો વધુ હોય ત્યારે આરબીઆઈ રેપો રેટ વધારી અર્થતંત્રમાં નાણાંના પ્રવાહને ઘટાડવાનો પ્રયાસ કરે છે જો રેપો રેટ વધુ રહેશે તો આરબીઆઈ તરફથી બેન્કોને મળેલી લોન મોંઘી થશે બદલામાં બેન્કો તેમના ગ્રાહકો માટે લોન મોંઘી કરશે આ અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઘટ ઘટાડો કરે છે જો નાણાંનો પ્રવાહ ઘટે તો માંગ પણ ઘટે અને ફુગાવો પણ ઘટે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલ રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર